એનો આરંભ નાટ્યાત્મક મધ્યમ નાટ્યાત્મક અને અંત પણ નાટ્યાત્મક પરિસ્થિતિને આલેખન પાયમો છે તો ખંડકાવ્યમાં આ પણ જે મને લાગે છે કે ઉર્મી કાવ્ય કે બીજા કાવ્યોના પ્રકારોમાં કાંત જો ઈચ્છે તો આટલી હદે અસરકારક રીતે એ ના કરી શક્યા હોત તો આનાથી આપણે આટલા લક્ષણો તારવી શકીએ ખંડકાવ્યનો હાર્ડ કોઈ એક વૃત્તાંત કે પ્રસંગથી બંધાય છે એ પ્રસંગ કેવો તો કે આખું જીવન નહીં પણ જીવનનો કોઈક અંશ અને એ જીવનનો એક અંશ જેના ઉપર આખું કાવ્ય કેન્દ્રિત હોય અને એના ઉપર એ એવો પ્રસંગ હોય કે જેનાથી આખું જીવન અસરગ્રસ્ત બનતું હોય તો આ એ જરૂરી નથી કે બિના પૌરાણિક હોય કે ઐતિહાસિક કાલ્પનિક હોય કે વાસ્તવિક પણ એમાં ઊંડું તથ્ય કે રહસ્ય હોવું જોઈએ જીવનનું ગાંભીર્ય પણ અપેક્ષિત છે એનું રહસ્ય પણ અપેક્ષિત છે સ્પષ્ટ આદિ મધ્યને અંત કોરી શકાય એવી આંતરિક સમગ્રતા એમાં હોવી જોઈએ અને પછી એના આંતરિક જો લક્ષણોની આપણે વાત કરીએ તો એમાં રસ નિરૂપણો તો ભાવ પલટાઓ બહુ જ મહત્ત્વના છે ખંડકાવ્યમાં કાંતના ખંડકાવ્યો નજરમાં રાખજે કે ત્યાર પછી પણ જે મિત્રોએ જે કવિઓએ કાવ્યો લખ્યા છે એમાં પણ આપણે આ જોઈ શકીએ છીએ કે પ્રસંગ બદલાય છે એમ એમાં અભિવ્યક્ત થતા રસ અને લાગણીઓ પણ બદલાતી જોવા મળે છે અને એ પણ એક નાટ્યાત્મકતા સિદ્ધ કરે છે અને આપણે આગળ જોયું કે પ્રકૃતિ આમાં બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે પ્રકૃતિના તત્વો જ્યાં જ્યાં આ લેખાય છે ત્યાં એ ખાલી બેકગ્રાઉન્ડ રૂપે નથી અથવા તો એને પૂરક કે ખાલી વિભાવો તરીકે નથી આલેખાયા પણ એ એના એક એક અંગરૂપ બનીને આવે છે એ જ્યાં સર્જકને કંઈક કહેવું છે કંઈ બાજુ તમારે ભાવકને દોરી જવો છે એ બાજુ લઈ જનારા તત્વો તરીકે અહીંયા આવે છે અને એ રીતે જ લાગણીઓને ઉશ્કેરવી અને સાથોસાથ ઉદ્દાત્તાનો જે લોંજાઈને છે વિચાર આપેલો એ મુજબ પ્રભાવક રીતે આખી એ વાતને મૂકવાની વાત અહીંયા બહુ જ અગત્યની બને છે પલટાતા ભાવને અનુરૂપ પલટાતા છંદ એ પણ કાંતની એક વિશેષતા રહી છે કે એમણે ભાવને અનુરૂપ એવા છંદના લઈ પસંદ કર્યા છે અને એ તો મોટાભાગે એટલી હદે અક્ષરમેળ છંદોમાં એ કાવ્યો લખે અને એટલા અસરકારક રીતે લખે છે એની આપણે પ્રસંગે જ્યારે એમના કાવ્યો વિશે વાત કરતા હોય ત્યારે આપણે વધારે વિગતે જોઈ શકીએ તો આ થઈ એના સ્વરૂપોની મુખ્ય વાત પ્રસંગ કાવ્ય અને ખંડ કાવ્ય વચ્ચેનો ભેદ આપણે સ્પષ્ટ કરી લેવો જોઈએ તો પ્રસંગ કાવ્યોમાં શું છે તો કે એમાં પ્રસંગો છે દાખલા તરીકે હુંડી સમયના પદ એવા આપણે પદમાળાઓ મળે છે તો એની અંદર આ લેખાયું જે પ્રસંગો છે એમાં જુદા જુદા એવી રીતે તમે આપણે પ્રેમાનંદના કોઈ પણ કાવ્યો લઈએ આખ્યાન કાવ્યો લઈએ તો એની અંદર જે કંઈ આલેખાય જે પ્રસંગો છે એમાં જન્મ લગ્ન મૃત્યુ સુધીની બધી જ વિગતો આવતી જતી હોય અને નાટ્યાત્મક રીતે આવતી હોય એમાંય નાટ્યાત્મકતા છે એમાંય રહસ્ય પણ છે એમાંય આદિ મધ્યન અંત છે પણ એ તમને શિથિલ બંધ અનુભવ થાય અથવા તો વિસ્તારપૂર્ણ અનુભવ એમાં થાય છે જેવો તમને નવલકથામાં થાય અને એની સામે ટૂંકી વાર્તામાં જે પ્રકારની ચુસ્તતાનો અનુભવ થાય એક દીર્ઘ નાટકની અંદર જે અનુભવ થાય અને એની સામે એકાંકીની અંદર જે સઘનતાનો અનુભવ થાય આ બે વચ્ચે જે તીવ્રતાનો ભેદ છે એ તમને અહીંયા કાવ્ય અને પ્રસંગ કાવ્ય વચ્ચે દેખાય અને સૌથી મોટો જે ભેદ દેખાય છે એ તો એ છે જ કે એમણે જીવનનો એક ચોક્કસ કાલખંડ અથવા તો ચોક્કસ પ્રસંગ અથવા તો ચોક્કસ એક ક્ષણ એવી પસંદ કરી છે જે આ ખંડકાવ્યમાં વિસ્તરણ પામી છે બીજું આગળ જેનો ઉલ્લેખ કર્યો તો એ પદ્ય નાટક અને ખંડકાવ્ય આ બેમાં મોટો આ સંવાદ કાવ્યોની રીતે નથી આમાં ક્યાંક નહીં નાથ નહીં નાથ તો એ માદરીના મુખે ઉચ્ચારાયેલો એક સંવાદ છે પણ આખું કાવ્ય સંવાદથી નથી ચાલતું બીજું કે એને મંચન માટેની કોઈ શક્યતા નથી આપી ખંડકાવ્યમાં તમે અલબત્ત એવું ઘણા બધા દ્રશ્યો ખંડકાવ્યમાંથી મળે જેને તમારે મંચ પર ભજવવા હોય તો ભજવી શકીએ એવી શક્તિ એમાં રહેલી છે પણ એ એની આડ પેદાશ છે પદ્ય નાટક છે એ ફોકસ કરે છે ભજવવા માટે મંચ માટે એટલે મંચમાં સંવાદો મુખ્ય છે એમાં સંવાદો અને અભિનયતા એ મુખ્ય છે અને અભિનય માટે અભિનેતાને પૂરો અવકાશ આપે એની નજરમાં રાખવામાં આવ્યું છે જ્યારે ખંડ કાવ્યમાં એ શરત નથી ખંડ કાવ્ય એ ભજવવા માટે નથી એ એ એ અર્થમાં જોવા જઈએ તો એ અંતરંગના પહેલામાં આવે છે ખંડ કાવ્ય એ જાત સાથે વાંચવાની છે એકોક્તિના રૂપે વધારે ચાલે છે અને છતાંય એમાં નેરેશન પણ છે છતાં એમાં ક્યાંક સંવાદ પણ છે એમાં દ્રશ્યાત્મકતા પણ છે એમાં સંઘર્ષનું તત્વય છે એમાં પદ્ય નાટકમાં હોય એવો આરંભ મધ્યના અંત પણ છે આ બધું જ હોવા છતાં ખંડકાવ્ય પદ્ય નાટકથી પણ અલગ પડતું સ્વરૂપ છે તો આપણ એક જોવા જોઈએ કાંતથી આપણે વાત કરીએ એમ આરંભ થયો અને આપણને ટોચરૂપ જે ચાર ખંડકાવ્યો જે જે સંપૂર્ણપણે આ લક્ષણો તારવવા હોય તો આ ખંડકાવ્યોને નજરમાં રાખ્યા વિના ચાલે એમ નથી તો અતિજ્ઞાન વિજય ચક્રવાક મિથુન અને દેવિયાની એ એ પરંપરામાં બેસતા જેને શૃંગરૂપ કહી શકીએ એવા ખંડકાવ્યો આપણને કાંત પાસેથી મળ્યા છે અને આગળ આપણે જોઈએ જે વાત કરી કે કથા કાવ્યોનું કથા જુદી જુદી રીતે આ લેખાય છે કથા પદ્ય વાર્તા રૂપે પણ આ લેખાય છે પદ્ય આખ્યાનને રૂપે પણ આ લેખાય છે તો આ આ બધા જ છે પણ એ ખાંતથી અલગ છે ખાંતથી જુદા પ્રકારના છે અને ખાંત જે પ્રકારના આપ્યા એ વધારે સઘન ઉત્તમ કક્ષાના છે અને આપણે જે લક્ષણો જોયા એ મુજબના છે એની કેટલાક જે સંપાદનો થયા આ સિવાય પણ સંપાદનો પડે છે પણ બહુ મહત્ત્વના અને વિદ્યાર્થીઓએ ખાસ જોવા જેવા જે સંપાદનો છે એ ધીરુભાઈ ઠાકર અને પછી ચીનુ મોદી અને સતીશ વ્યાસે જે આપ્યા છે એમાં આપણને ખાસા મળે છે પહેલાં ત્રીસ અને બે પુરવણીના કાવ્યો છે તો એની અંદર આખું લિસ્ટ તમને મળે એની વિકાસ રેખા પણ વિગતે જોઈ શકો તમે ચીનુ મોદી અને એમણે ચૌદ શિષ્ટ છ વિશિષ્ટ અને ત્રણ પરિશિષ્ટ એમ ત્રણ ખંડ પાડી અને આપણને સંપાદન આપ્યું એમાં પણ આપણે જોઈ શકાય શિષ્ટ જે પરંપરાના ખંડકાવ્યો છે એ પ્રમાણમાં કાંતને અનુસરનારા ખંડકાવ્યો છે વિશિષ્ટ જે છે એમાં કાંતથી થોડાક જુદા પડવાના પ્રયત્નો જોવા મળે છે અને પરિશિષ્ટમાં જે છે એ જે ખંડકાવ્યો છે એ તમે જુઓ તો એમાં ખંડકાવ્યોની કેટલીક લાક્ષણિકતાઓ જળવાય છે અને છતાંય નવી દિશાનું પ્રયાણ પણ છે બીજું જે સમાંતરે પછીથી વિકસું કાંત પછીથી વિકસું એ દીર્ઘ કાવ્યોની પરંપરા પણ વિકસી એને પણ જોઈ લેવા જેવી છે સાથે સાથે કે દીર્ઘ કાવ્યોમાં પણ કથાનો અંશ પણ હોય છે પણ એ આ રીતે કોઈ ચોક્કસ આદિ અને અંત એ અર્થમાં નથી ધરાવતું જે અર્થમાં ખંડકાવ્યો ધરાવે છે તો ખંડકાવ્ય જ્યારે કાંત લખે છે ત્યારે અને ત્યાર પછી જે વિકસા એની ત્રણ ધારાઓ બની એક પદ્યનાટકની બીજી દીર્ઘ કાવ્યોની અને ત્રીજી જે કાંત દ્વારા પ્રસ્થાપિત છે એ ખંડ કાવ્યોની ધારા છે ચીનુ મોદી કે વિનોદ જોશી કે સીતાંશુ યશસ્ચંદ્ર અવારનવાર કહે છે કે એમણે નજરમાં ચોક્કસ છે આ ખંડકાવ્યોની પરંપરા પણ એમણે કાંતથી જુદા પડવું છે કાંતને અનુસરવું નથી એટલે એ બધા અક્ષરમેળ છંદોનો ઉપયોગ નથી કરતા અને કરે પણ છે તમને વિનોદ જોશીમાં એ પણ જોવા મળશે પણ ચીનુ મોદી અને સીધાંશુભાઈ આ બંને ખંડકાવ્યોને પોતાની રીતે માત્રામેળથી કે બીજા છંદોના ઉપયોગ દ્વારા એ આગવી દિશામાં લઈ જવાના પ્રયત્નો કરે છે અને એ જ રીતે ચીનુ મોદી પણ માત્રમેળ છંદોના પ્રયોગ દ્વારા જુદી દિશા આકારિત કરવાની ટ્રાય કરે છે તો આ છે એ ખંડકાવ્યોના કેટલાક પ્રયોગો છે જે કેટલાક આજે પ્રગટ થયા હતા અને એમાં જે કેટલીક કૃતિઓના નામ આવ્યા હતા એ પણ તમને આગળ આમાંથી ઉપયોગી થશે એ તમે લખી શકો કાંતનું અનુકરણ કરીને લખનારા હતા ખબરદારથી શરૂ થયા બોટાદકર લખે છે ગોવર્ધન રામ ગોવર્ધન દાસ ડા એન્જિનિયર ગોવિંદ પટેલ દીપકબા દેસાઈ તો આખો સંગ્રહ આપે છે ભાઈશંકર કુબેરજી શુક્લ મોતીરામ નરહરી શુક્લ મહાવીર પ્રસાદ દધીચી જેવા આ બધા નામો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આ બધા પ્રયત્નો થયા છે અને એમાં તમે જુઓ કે વધુને વધુ રામાયણ અને મહાભારતના પ્રસંગોને કેન્દ્રમાં રાખી અને લખવામાં આવ્યા છે અને એવા પાત્રો પસંદ કર્યા છે જેની અંદર પ્રમાણમાં સંઘર્ષનું તત્વ હોય કશુંક રહસ્યનું તત્વ હોય કશીક કોન્ટ્રોવર્સી ઊભી થતી હોય અને એ રીતે પણ એટલા બધા સફળ નથી થયા એ પણ હકીકત છે કેટલાક કાવ્યોમાં કેટલાક ચમકારા તમને જોવા મળતા હોય બાકી ખંડકાવ્યો પછીની દિશામાં આગળ વધતા જોવા નથી મળ્યા અને એટલે જ કદાચ ચીનુ મોદીએ એને ડેડ હેન્ડ નામે ઓળખાવેલા ઓગ ઓગણીસો પચીસ પછીના જે ખંડકાવ્યોમાં જેમાં બેટાય સુંદરજી બેટાય મનસુખલાલ ઝવેરી એમના જોઈ શકો રામનારાયણ પાઠક કે સુંદરમ ઉમાશંકર જોશી સ્નેહ ઝવેરચંદ મેઘાણી ઇન્દુલાલ ગાંધી પૂજા પૂજાલાલ જેવા કવિઓ દ્વારા આપણને ખંડ કાવ્યો મળ્યા છે પ્રહલાદ પારેખ પ્રજારામ નાથાલાલ દવે કોલક મુકુંદ પરાશર્ય જુઓ તમે આમાં પાત્રો ને એ તમને એના ટાઈટલથી પણ કેટલાક ખબર પડશે કે કેટલાક રિપીટ પણ થાય છે કેટલાક પોતાની રીતે નવા અર્થઘટનો સાથે આ સ્વરૂપ સાથે પનારો પાડે છે તો ખંડકાવ્યો લખાયા છે ગુજરાતમાં ઘણા બધા લખાયા છે તમને યાદી કરવા બેસીએ તો સાઠ સિત્તેરથી એ વધી જાય એટલા ખંડકાવ્યો લખાયા છે પણ કાંતની કક્ષાએ પહોંચે હવે એ કક્ષા કંઈ એ આપણે ખાસ તો જોવી પડે અને એ માટે આપણે કાંતના ખંડકાવ્યોને ફરીથી નજરમાં લેવા પડે તો એક તો એ છે કે મૂળ જે પાત્રો લે છે મીથને જે લે છે તો એ મીથ સાથે કઈ રીતે પાનારો પાડે છે કાંત કઈ રીતે પનારો પાડે છે તમે કાંતના પાંડુને જુઓ તો મૂળ વૃત્તાંત મહાભારતમાં જે છે એ વૃત્તાંતના પાંડુ એ કાંતમાં નથી મૂળનો સહદેવ અહીંયા નથી કચ્છ અને દિવ્યાની જે મૂળ કથામાં મળે છે એ અહીંયા નથી ચક્રવાક તો એમણે જાતે નીપજાવેલું ને છતાંય તે સારસ સારીનું સારસીનું મીથ આપણે ત્યાં છે કે એક વિના બીજું જીવતું નથી મરી જાય છે એટલો એમની વચ્ચે પ્રેમ છે તો આમ જાણીતું મીથ છે પણ એને આ રૂપે મૂકવું અને એ રીતે એમાંય તે આપણે એની વધારે વિગતે વાત એના સ્પેશિયલ એની વાત કરવી જોઈએ આટલા સમયમાં એ શક્ય નથી પણ તમે જુઓ કે ચક્રવાક મિથુનના સારસ સારસી જે છે એમને જુદી રીતે આખા જુએ છે કે એ રાત પડે સાથે નથી રહી શકતા દિવસ દરમિયાન સૂર્ય જ્યાં સુધી છે ત્યાં સુધી એ સાથે છે હવે આ એમના માટે કેટલો મોટો અભિશાપ છે કાંતને આ વ્યક્ત કરવું છે કે આપણે એમના પર્સનલ જીવન સાથે જોડી શકીએ કે એમના લગ્ન થયા હતા અને નર્મદાને જે રીતે પ્રેમ કરે છે અને એમના બીજા જે ઉર્મી કાવ્યો છે એમના જે કાવ્યો છે એની અંદર એ એમના તરફનું જે ખેંચાણ છે એમના તરફનો જે પ્રેમ છે એ બહુ અદ્ભુત રીતે વ્યક્ત થયો છે અને એમાં આપણે સતત એક અભિપ્સા પણ દેખાય છે તીવ્ર ઝંખનાય જે દેખાય છે જે એમને પૂરી નથી થતી પ્રેમ મળે છે પણ અધૂરો જાણે છે કશું ખૂટે છે એ જે ખૂટવાની વાત છે એ વિષાદની જે એક આછી લકીર છે એ ધીમે 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 વધુ ગાઢ થતી જાય છે અને નૈરાશ્ય વ્યાપતું જાય છે અને એ એમને ખંડકાવ્યમાં જુદી જુદી રીતે આલેખન પામીને આવે છે અતિજ્ઞાનનો જે સહદેવ છે તો મૂળ મહાભારતમાં સહદેવનું પાત્ર જાણે કે એટલું બધું ખીલું જ નથી જ્યારે ખંડકાવ્યમાં એ પાત્રની આંતરિક રેખાઓને કારણ તે બહુ જ વિગતે બહુ જ નિરાતે અને છતાંય તે એકદમ સઘન રીતે બહુ જ ઓછા આમ જુઓ તો દોઢ બે પાનાના કાવ્યમાં પણ એટલી અસરકારક રીતે કદાચ ગદ્યમાં પણ આ ન થઈ શકે એ પદ્યની તાકાત છે કાંતની તાકાત છે કે જે રીતે એ શરૂ કરે છે અને જે રીતે એ વાતને મૂકે છે તમે જુઓ શરૂઆતમાં કેટલું વ્યાપક લોકેશન છે કે દુર્યોધનથી મોકલાયેલો દૂત આવે છે અને નગરવાસીઓ ઇન્દ્રપ્રસ્થના નગરવાસીઓ આશંકિત થઈ જાય છે કારણ કે દુર્યોધન દ્વારા મોકલાયેલો છે અને દુર્યોધનને જાણીએ છીએ એના માટે કાંતે ક્યાંય સ્પષ્ટતા જ નથી કરવી પડી કે દુર્યોધન કોણ એનું એ શું કરવા માગે છે બધાને ખબર છે આ જાણીતી કથા છે પણ નહીં જાણીતી કથા શું છે તો કે તમે ત્રીજાને ચોથા પદમાં પદાવલીઓમાં તમે જ્યારે આવો ત્યારે તરત જ તમને એ તરફ લઈ જાય છે કાંત બહુ જ ઝડપથી લઈ જાય કે ત્રણેય ભાઈઓને બોલાયા છે ચર્ચા વિચારણા કરવા યુધિષ્ઠિરે પણ સહદેવને નથી બોલાયો કેમ તો કે એ નાનો છે બીજું કે દ્રૌપદી સાથે છે એટલે બાકીના ત્રણેય પણ ભાઈઓ સમજે છે સોરી ચારેય ભાઈઓ કે એને બોલાવવાની જરૂર નથી તો યુધિષ્ઠિર બાકીના ત્રણેય ભાઈઓ સાથે ચર્ચા વિચારણા કરે છે કે આપણે હવે રમવા માટે હસ્તિના પ્રૂર જવાના છીએ અને રમશું પણ પરિસ્થિતિ તમે આ બાજુ સહદેવની વિચારવાની રહે આપણે એ વિચારવાનું રહે કે આમાં જાણકાર સૌથી છે સહદેવ છે અને એ જ એ મિટિંગમાં હાજર નથી સહદેવ એ જાણે છે એને ખબર છે કે અત્યારે નિર્ણય લેવાઈ રહ્યો છે અને એના દૂતને હા કહી દીધું છે ઝૂકઠું રમવાનું છે અને રમશે એટલે પરિણામ શું આવવાનું ખાલી રાજપાટ હારી જવા જેટલું જ પરિણામ હોત તો એક સમયે ભૂલી જાત પણ સહદેવ માટે તો મુશ્કેલી એ છે કે પોતાના પડખામાં સૂતેલી દ્રૌપદીને હારી જવાની છે હારી એ નથી જવાની સાથે સાથે એને નિર્વસ્ત્ર કરવાના એને અપમાનિત કરવાના એના દુશાસન દુર્યોધન કર્ણ કે શકુની દ્વારા ઉપહાસ કરવાના અને એ રજસવાળા અવસ્થામાં કરવાના પ્રયત્નો થવાના છે એમાં એ બહુ જ શરમજનક સ્થિતિમાં મૂકાવવાની છે આ વાત સહદેવના માટે માટે કેટલી પીડાજનક હશે જે પત્નીના એ પડખામાં સૂતો છે એ ભવિષ્ય જાણી ગયો છે પછીથી એ કઈ રીતે દ્રૌપદીને પ્રેમ કરી શકે કઈ રીતે એ દ્રૌપદી ને એટલે જ એ હાથ અડાડવાનો અધિકાર નથી એ અનુભવે છે અને એ તો ત્રિકાળ જ્ઞાની છે આ કંઈ દૂત આવ્યો ત્યારે જ એને ખબર પડી છે એવું નથી જીવનના અનેક તબક્કે એને તો જ્યારે જ્યારે એના મગજમાં જ્યારે જ્યારે દ્રૌપદી જ્યારે જ્યારે અર્જુન માછલીની આંખ વીંધી અને દ્રૌપદીને જીતો હશે ત્યારે સહદેવને તો ખબર જ હતી કે આવનારું ભવિષ્ય શું છે તો તમે વિચારો કે જે માણસને આવનારા ભવિષ્યની ખબર પડી જાય કે આવનારા સમયમાં આવી આવી મુશ્કેલીઓ પડવાની છે આટલી રીતે અપમાનિત થવાના છીએ અને એવી ખબર પડ્યા પછી એ તે નોર્મલ થઈને જીવવું એ કેટલું દુષ્કર હોય કોઈ પણ માણસ માટે તો કાંત અહીંયા આધુનિક માણસની આ સંવેદના સાથે જોડે છે આજે આપણે જાણીએ છીએ કે માનવજાત પ્રકૃતિના નાશ દ્વારા અણુયુદ્ધના અણુ અણુબોમ્બના કે હાઇડ્રોજન બોમ્બના સંશોધન દ્વારા કઈ દિશામાં જઈ રહી છે આપણને ખબર છે કે આપણે આત્મઘાત તરફ જઈએ છીએ આપણા જ નહીં આપણી આસપાસની જીવસૃષ્ટિથી માંડી અને સમગ્ર નાશ તરફ જઈ રહ્યા છીએ આ એક પ્રકારની પ્રબુદ્ધતા છે જે માણસમાં આ પ્રબુદ્ધતા હોય જેને એ ખબર પડી જાય કે આપણે લાંબો સમય હવે ટકવાના નથી સારી રીતે નહીં આપણું જીવન દુષ્કર બનતું જાય છે ત્યારે એની અંદર જે એબ્સર્ડિટી અનુભવાય એની અંદર જે એક શૂન્યતા આવે કે જાણીને તે પોતે કંઈ જ કરી શકતા નથી જુઓ આધુનિક સંવેદનાની સાથે કાંત એક પૌરાણિક પાત્રની માનસિકતાને જોડીને એક જે નવું જ પરિમાણ સિદ્ધ કરે છે મીથનો એક ભવ્ય ઉપયોગ કરે છે સહદેવે ઓરિજિનલ સહદેવે શું અનુભવ્યું હશે એ તમે હું કોઈ નથી જાણતા પણ કાંત આપણી સામે સહદેવના અનુભવ વિશ્વને સહદેવના ચિત્તના વિશ્વને આપણી સામે જે રીતે અસરકારક રીતે મૂકી આપે છે એ મને લાગે છે કે અભૂતપૂર્વ છે ગુજરાતી કાવ્યશાસ્ત્રમાં